ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર લીક થવા મામલે રાજ્યમાં વિરોધ ચાલી રહ્યો છે, જેના સંદર્ભે પેપર લીકેજ કૌભાંડ પ્રકરણના વિરોધમાં આજે ગુરૂવારે નવસારી આમ આદમી પાર્ટીએ જિલ્લા કલેક્ટરને આવેદન આપીને અસિત વોરાને તત્કાલ અસરથી હટાવી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ગુજરાત રાજ્યમાં છેલ્લા અનેક વર્ષોમાં પેપર લીક થવાની ઘટનાઓ સામે આવે છે, જેને લઈને આમ આદમી પાર્ટીએ સરકાર વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે, જેના ભાગરૂપે વિવિધ જિલ્લાઓ અને ગાંધીનગરમાં પણ વિરોધ પ્રદર્શન યોજાયા છે. ત્યારે આ વિરોધ પ્રદર્શન અંતર્ગત ગુરૂવારે નવસારી જિલ્લા કલેક્ટરને આવેદન આપીને આ સમગ્ર પેપર લીક કાંડમાં તલસ્પર્શી તપાસ કરવાની માંગ સાથે અસિત વોરાને તાત્કાલિક અસરથી પોતાની ફરજ પરથી હટાવવામાં આવે અને પરીક્ષા આપનાર ઉમેદવારોને 50,000 રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. જો આ સમગ્ર મામલે રાજ્ય સરકાર કોઈ પગલાં ન લે તો આમ આદમી પાર્ટી આગામી સમયમાં અમરનાથ ઉપવાસનો માર્ગ અપનાવી શકે છે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ.